બનાસકાંઠાના ધાનેરા અને દાંતીવાડામાં નર્મદા કેનાલની માંગણીના મામલે જાહેરમાં હોર્ડિંગ સોશિયલ મીડિયામાં પાણી માટે માંગ વધી ધાનેરા વિધાનસભા વિસ્તારના અનેક લોકોની પાણીને લઈને માંગ છે સોશિયલ મીડિયાની મદદ લઈ સરકાર પાસે પાણીની માંગ કરવામાં આવી છે ભરૂનાળામાં પાણીની માંગ ઉગ્ર બનતા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બનાસકાંઠાના ધાનેરા અને દાંતીવાડા વિસ્તાર કે જે દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો પોકાર અહીં ઉઠતો હોય છે વર્ષોની આ સમસ્યાનો ઉકેલ ન આવતા આ વખતે હોડીનો સહારો લેવામાં આવ્યો છે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ધાનેરાના લોકો દ્વારા પાણીની માંગ કરવામાં જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ધાનેરા જે મત વિસ્તાર છે તેમાં હવે પાણીનો જે પ્રશ્ન છે તે ઉગ્ર બન્યો છે ખાસ કરીને જે પ્રકારે હોર્ડિંગ લાગ્યા તે બાદ હવે સોશિયલ મીડિયામાં પણ આ જે બાબત છે તે ચર્ચાસ્પદ બની છે આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે જે સોશિયલ મીડિયાનું માધ્યમ છે તે બાદ તે દ્વારા લોકો પોતાની અપીલો કરી રહ્યા છે ત્યારે આપણી સાથે અત્યારે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલ છે તેમની સાથે વાત કરશું કે જે પ્રકારે તેમના મતવિસ્તારમાં આ જે સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે તે વિશે તેમનું શું કહેવું છે નથાભાઈ ફરી એકવાર જળ આંદોલન તરફ લોકો જઈ રહ્યા છે પ્રજાના પ્રતિનિધિ તરીકે શું કહેશો દાંદરા અને દોતીવાડા તાલુકાની પાણી માટેની પરિસ્થિતિ વિકટ બની છે ખેતીનો પ્રશ્ન તો ઠીક છે પણ પીવાના પાણી માટે પણ તકલીફ છે અને પીવાના પાણીની જ્યારે તકલીફ છે ત્યારે અત્યારે ગઈકાલે પણ મેં પોતે માળીવાસ ઓઢવા અને ગોગુવાડા ગામની અંદરથી પાણી ચાલુ કરવા માટે પણ મેં વાત કરેલી છે અને ટેન્કર મારફત પાણી પૂરું પાડવા માટે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે પાણી ક્યાં રહ્યા છે પીવા માટે પાણી ક્યાં રહ્યા છે એના સિવાય પાણી જે કંઈ હજાર કે બારસો ફૂટે પાણી થોડા ઘણા મળે છે એ પણ ખારાશવાળા પાણી છે અને ગરમ પાણી આવે છે માટે આ વિસ્તારમાં પીવાના પાણી માટે પાણી પુરવઠાની યોજના મારફત કામ કરવામાં આવે એ પણ ઘણા વર્ષો જૂની પાઇપલાઇનો હોવાના કારણે એ પણ પાણી જે કંઈ ગામડામાં પહોંખાડ્યું છે એમાં પૂરતું પાણી મળતું નથી અત્યારે ન કરે નારાયણને આ ડેમ ખાલી કરવાનો વારો આવ્યો છે ત્યારે એ ડેમની અંદરથી પાણી જોતો રહેવાના કારણે પાણી પુરવઠાના અધિકારીઓને વાત કરવામાં આવે છે ત્યારે એ કહે છે કે પાણી ડેમમાં રહ્યું નથી માટે જે કંઈ એ પાણી આપે છે એનો વન થર્ડ ભાગ જ પાણી મોટરો ઉપાડે છે એટલે જે પીવાનો પાણીનો પ્રશ્ન એટલો બધો વિકટ બની ગયો છે કે લોકો સ્વયંભૂ રીતે પોતપોતાની રીતે જાગૃત થયા અને જ્યાં બેસો ત્યાં પહોંચ પછી ગામડામાં જાઓ ખેડૂતો પાસે જાઓ તો પાણી અને વીજળીનો જ પ્રશ્ન અમારા આગળ કરતા હોય છે સમયસૂચકતા પ્રમાણે લોકજાગૃતિના ભાગરૂપે જે કંઈ લાગ્યું છે એ જાગૃત ખેડૂતો પોતે જાગૃત થવાના પોતાના પ્રશ્નો માટે એ પોતે થયા છે એની સાથે હું પણ એમને ટેકો પૂરવાનો છું અને કોઈ કોઈપણ પક્ષપાતથી કે પાર્ટીથી દૂર રહી અને ખેડૂતોના હિત માટે અમે મારું પોતાની પણ વિચારધારા છે કે આપણે સૌ સાથે મળી અને ખેડૂતોના જે પ્રશ્નો પ્રશ્નોને વાંચા આપીએ સરકારમાં પણ બેથી ત્રણ વખત વિધાનસભામાં પણ પ્રશ્ન કરેલો છે પણ એ વિધાનસભાના તો કોઈ ઉકેલ આવેલો નથી બે પાંચ વર્ષ પહેલાં એમ આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને એના ભાગરૂપે આંદોલનના રૂપે પાંચ કરોડ રૂપિયા બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી મેં સરકારને પ્રશ્ન પૂછ્યો કે બજેટમાં જોગવાઈ કરી છે તો એની એનું સર્વે થયું કે કેમ તો એમને કહ્યું કે આ નર્મદા કેનાલને કમાન્ડ એરિયામાં આવતા જ નથી તકલીફ ખાસ કરીને આ તો વાત રહી આંદોલનની પરંતુ જે પ્રકારે લોકજુવાળ ઉભો થઈ રહ્યો છે આ પ્રજાના પ્રતિનિધિ છો શું લાગે છે કે આ આંદોલન તરફ જશે વરસાદ સમયસર ન થયો અને પૂરતા પ્રમાણમાં ન થયો તો આપને તમારે મારે કહેવાની કોઈ જરૂર નથી સ્વયં પોતે પ્રજા રોડ ઉપર આવશે ખાસ કરીને અત્યારની વાત કરવામાં આવે ખેતીના પાકોને કયા પ્રકારની મુશ્કેલી છે ને શું શું એના માટે શું થઈ શકે ખેતીનો પાકનો તો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી પાણી જ જે પ્રશ્ન તે પાક સુકાઈ ગયો છે અને સુકાઈ જવાના કારણે પાણી ક્યાંથી મળે અને અહીંની નેતાગીરીના કારણે અને સરકારના આપણા સાથેના વિસ્તારના વલણને કારણે આપ જોઈ શકો છો કે નર્મદા પહેલાં પાણી જે છે આપણે દાંતિયાવાડા ડેમનું પાણી છે એના પણ તળાવો પાટણ તાલુકાના ભરાયેલા છે એના પરથી આપણે કહી શકીએ કે આપણામાં લોકોમાં જાગૃતિ નથી અને જાગૃતિ લાવવા માટે આપણે જે કંઈ કરવું પડે તે સાથે રહીને કરવું પડશે ખેડૂતોના હિત માટે ખેડૂતોના પડખે ઉભો રહેવું પડશે ચોક્કસથી દીપાલી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ધાનેરા વિસ્તારમાં અગાઉ પણ અનેક રજૂઆતો થઈ ચૂકી છે સરકારે પાંચ કરોડ જેટલું બજેટ આ વિસ્તારના સર્વે કરાવવા માટે આપ્યું હતું ને તે બાદ નર્મદાની કેનાલો અહીં આવી શકે છે કે કેમ તે માટેની પણ ચર્ચા થઈ હતી પરંતુ હજી સુધી તે જે બાત વાત છે તે પરિપૂર્ણ થઈ નથી એટલે કે કહી શકાય કે સ્પષ્ટ ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે જે પ્રકારે લોક જુવાળ ઉભો થયો છે અને જો લોકોની માંગણી હશે તો તેઓ પણ તેમની સાથે જોડાશે અને પાણી માટેનો પ્રશ્ન ઉગ્ર બને બનાસકાંઠાના ધાનેરા અને દાંતીવાડા વિસ્તારમાં પાણીની સમસ્યા વર્ષો જોડી છે પરંતુ આ વખતે લોકોમાં માં આક્રોશ વધુ છે ત્યારે સ્થાનિય ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ કહ્યું છે કે લોકોની આ માંગ અને તેમની આક્રોશ સાથે તેઓ પણ જોડાશે અને તેમની સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરશે